વડોદરામાં બુડાના મહિલા અધિકારીની ફરિયાદ બાદ આર્કિટેક્ટ કિરીક પટેલની અટકાયત. કારેલીબાગ પોલીસ આર્કિટેક્ટની પોલીસ મથક લાવી અને પૂછપરછ કરવામાં આવી. કોરોના ટેસ્ટ કરાવવા બાદ આર્કિટેક્ટની ધરપકડ કરાશે. અમદાવાદમાં મહિલાઓને પુરૂષ પોલીસકર્મીઓએ માર માર્યાનો મામલો. સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી. પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય બાબતમાં પોલીસકર્મીઓએ મહિલાઓને માર્યો હતો માર. કોર્ટના હુકમના તિરસ્કારની અરજીમાં હાઈકોર્ટે દાખવ્યું આકરું વલણ. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપમાં ભીષણ આગ લાગતા દોડધામ. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકાનો અવાજ 1 કિલોમીટર સુધી સંભળાયો. ફાયર બ્રિગેડની 3 ગાડી આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદમાં કુકરા અને સીટીએમને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર વધુ એક ગાબડું. ઓવરબ્રિજ પર ગાબડું પડતા એમસીએ બેરિકેડ મૂક્યા. કુકરાથી સીટીએમ જતો એક તરફનો બ્રિજ બંધ કરાયો, તેમજ પુલની નીચેથી સીટીએમ જવા માટે ડાયવર્ઝન અપાયું. અમદાવાદ મનપા દ્વારા ફરી એક વખત ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસમાં વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઈ. રહેણાંક એકમોના પ્રતિદિન 1 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા ચાર્જની દરખાસ્ત કરાઈ. આ અંગે ગુરૂવારે યોજાનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. અગાઉ વિપક્ષના વિરોધના લીધે દરખાસ્ત સ્થગિત કરાઈ હતી. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં 24 કલાક પહેલા બનાવેલા રોડનો ડામર ઉખડી જતા વાહનો સ્લીપ થયા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને સ્થાનિક લોકોએ ઘેર્યા અને રોડની ગુણવત્તા બાબતે રજૂઆત કરી. તો આ તરફ અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા 7000 સ્લમ પરિવારોને એમસીની નોટિસ મળતા સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્લમ વિસ્તારને રીડેવલપમેન્ટ કરવાના નામે તંત્ર કોઈપણ સ્થળાંતરની વ્યવસ્થા વગર જ નોટિસ પાઠવતી હોવાનો આક્ષેપ. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રોડ પર ભૂવો પડ્યો. રસ્તા પર પડેલા ભૂવામાં ટ્રકનું ટાયર ફાટ્યું. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. સુરેન્દ્રનગરના વઢવાણના મુખ્ય રસ્તા પર મસ્તમોટો ભૂવો પડ્યો. આર્ટસ કોલેજ સામે રોડ વચ્ચે અંદાજે 10 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોમાં રોષ. લોકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાની કામગીરીને કારણે રસ્તા પર અવારનવાર ભૂવાઓ પડે છે.